હરવર પંથકમાંથી પસાર થતી બ્રહ્માણી નદીના પટમાં પાછલા ઘણા વર્ષોથી બેફામપણે રેતી માફિયાઓ રેતી ચોરી કરી રહ્યા છે જેથી અનેકવાર બ્રહ્માણી નદી કાંઠે આવેલા ગામજનો દ્વારા સ્થાનિક કક્ષાએથી માંડીને ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરતા હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા માત્ર કહેવા પૂરતી જ કામગીરી કરી સંતોષ માણી લેવાતો હોય છે આજ દિન સુધી અટકાવવા કોઈ કામગીરી નહીં કરી લોકો જણાવી રહ્યા છે ત્યારે આજે હરવત તાલુકાના માનગઢ ગામ પાસેથી પસાર થતી બ્રાહ્મણી નદીમાં જે માનગઢ ગામને પીવા માટે નબદાનું પાણી પૂરું પાડવા પાઇપલાઇન નંખાય છે તે પાઇપલાઇનની રેત માફિયાઓ દ્વારા તોડી નાખતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે અને ગ્રામજનો ટોરું નદી કાંઠે દોડી જાય હવે જો અહીં રેતી ચોર થશે તો જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચાર છે આમ તો બ્રાહ્મણી નદીના પેટમાં રેત માફિયાઓ દ્વારા મોટા પાયે રેતી ઉલેચી રહ્યા છે સાથે સાથે જવાબદાર તંત્ર દ્વારા પણ રેતી માફિયા ઉપર દરોડા પાડવામાં આવતા હોય છે ત્યારે માત્ર જે જગ્યાએ પંદરથી વધુ હિટાચી મશીન ચાલતા હોય ત્યાં માત્ર બેથી ત્રણ ઝડપ પી લઈ સંતોષ માની લેવાતો હોય છે અને કાર્યવાહી કરી થોડા કલાકો બાદ જ રેતી માફિયા બેતા મુજબ રેતી ચોરી કરતા હોય છે તેવામાં તાલુકાના રણકોંઠાના માનગઢ ગામે પીવાનું પાણી બગડી ગયું હોય જેથી તેઓને નર્મદાના પાણી આપવામાં આવતું હોય છે જે પાઇપલાઇન બ્રહ્માણી નદીમાંથી પસાર થતી હોય જેની રેત માફિયાઓ દ્વારા તોડી નાખતા ગામમાં પીવાના પાણીનો પ્રશ્ન ઊભો થયો છે ત્યારે આજે ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો બ્રાહ્મણી નદી ખાતે દોડી જઈ ચીમકી ઉચ્ચારે છે કે હવે જો અમારા ગામ પાસેથી પસાર થતી નદીમાં રેત માફિયાઓ દ્વારા રેતીનું ખનન કરવામાં આવશે તો ગ્રામજનો જનતા રેડ કરશે જેની જવાબદાર તંત્રએ ખાસ નોંધ લેવી તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે મહિન્દ્રા મારુ સાથે સોમ ભરવાડ જેસ ટીવી હરવદ